ધોરાજીના જમનાવળ ગામના આહીર યુવાન ઉદય કાતરિયાનું દુઃખદ અવસાન થયું હતું, જેથી પરિવાર સહિતના નાના એવા જમનાવળ ગામમાં ભારે શોક છવાઈ ગયો હતો. યુવાનના મૃતદેહને ધોરાજીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવ્યો હતો, ત્યારે પરિવારજનોએ મહત્વનો નિર્ણય લીધો હતો કે ઉદયના ચક્ષુનું દાન કરવાનું. માનવ સેવા યુવક મંડળને ઉદયના ચક્ષુ અર્પણ કરાયા હતા. તે બાદ ઉદયના ચક્ષુઓને રાજકોટની સરકારી જીટી શેઠ આંખની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જનોએ ચક્ષુદાન કરી ચક્ષુદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું. અમને જમનાવળ ગામના ભાઈનું ચક્ષુદાન મળેલ છે અને નેચરલ ડેથ થવાથી એને ચક્ષુદાનની હા મળી છે. આ માનવ સેવા યોગ મંડળને 28મું ચક્ષુદાન છે અને 50 કરતાં વધારે લોકોને ચક્ષુદાન થકી નવી રોશની મળી છે. તો અમે એના યશ ભાગી છીએ અને લોકોને અમે અપીલ કરી છીએ કે યુવાની વાર રક્તદાન કરે અને મૃત્યુ બાદ દેહદાન અને ચક્ષુદાન કરે, જેથી કરીને આપણા દેશના ભાઈઓ અને બહેનોને જેને આંખોની જરૂર છે એને નવી આંખો મળી શકે. આજે તમે જે કાર્ય કર્યું એનાથી એક વ્યક્તિના ચક્ષુદાનની બે લોકોના જીવનમાં રોશની ફેલાવવાની અને ચક્ષુદાન કરવાને જે સ્વૈચ્છિક હોય એમાં કોઈ બળજબરી ના હોય એના વાલી વારસો તૈયાર થાય અને જેમ બને એમ જેટલું ઝડપી 4 કે 6 કલાકની અંદર લઈ શકીએ તો આપણે બેસ્ટ રિઝલ્ટ આવે. બાકી 24 કલાકની અંદર લઈ શકાય. તમામ રોગ હોય, કોઈ પણ ઉંમર હોય તો આપણે ચક્ષુ સ્વીકારી શકાય. અમુક એવી ભાગ્ય જ કન્ડિશન એવી છે, ધારો કે તળાવમાં ખૂટી ગયું હોય બોડી, 100% ડેડ બોડી આખું બન્સ થઈ ગયું હોય, પરું થઈ ગયું હોય, સેપ્ટિસેમિયા થયો હોય, ઝેરી કમળો હોય, આવા કેસોમાં જ આપણે નથી લેતા. બાકી તમામ કેસોમાં ચક્ષુ લઈ શકાય.